મિત્રો સૌરાષ્ટ્ર આખું સુરતમાં વસે છે એમ કહેવાય કે કાઠિયાવાડ જો જીવતું હોય ને તો સુરતના આધારે અને હવે વશમાં થોડુંક ઊંધું થઈ ગયું હતું પણ હવે હારી સમજણ આવી કે ખાવાનું છે ને એ ઝેરવાળું આવે છે ને એના હિસાબે બીમારી આવે છે હવે એ થોડુંક સમજાવવા માંડ્યું એટલા આપણા સૌભાગ્ય તો એના અનુસંધાને એક બહુ મોટો વિષય ઊભો થયો છે અને બહુ સરસ કાર્યક્રમ સુરતના આંગણે થવા જવા થઈ રહ્યો છે ગોપીન ગામમાં સરસ મજાનું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું એક હાટ લાગે છે ગોપીન ગામ મોટા વરાછા તારીખ અગિયાર એપ્રિલથી ચૌદ એપ્રિલ મિત્રો સુખી રહેવું હોય ને તો ગાય આધારિત વસ્તુ ખાવી જોઈએ બાકી બીજો કોઈ વિકલ્પ નથી તમે એવું વિચારતા હોય કે ઠેલિયુંના દૂધ પી અને મારો દીકરો ડાયમંડના ઠેલા ફેરવે તો હવે એ જમાનો વહી ગયો એ ડોહલા અહીંથી ગયા હતા ને ડાયમંડના ઠેલા ફેરવા સિંતેર વર્ષ પહેલાં એ ગાયના દૂધ ઘી અને ઓર્ગેનિક વસ્તુ ખાઈને ગયા હતા ને એટલે નામ જમાવી ગયા ને કામ જમાવી ગયા બાકી આ ટાંગા ઢહડે એનાથી હવે કાંઈ ન થાય માર્કેટમાં ઊભો હોય તો કોણી મારીને ત્રણ કરોડના હીરા લઈને વહી જાય એવો જમાનો આવી ગયો છે હવે છોકરા પ્રાણવાન અને તેજસ્વી રાખવો હોય ને તો સુરતના આંગણે સરસ મજાનો કાર્યક્રમ છે અગિયારથી ચૌદ ગોપિન ગામમાં મોટા વરાસા ગાય આધારિત વસ્તુ અને રાજ્યપાલ સાહેબના માર્ગદર્શનમાં લવજીભાઈ બાદશાહના માર્ગદર્શનમાં નરેન્દ્રભાઈ રીબડિયાના માર્ગદર્શનમાં આવા પ્રફુલ્લભાઈ સેંજલિયાના માર્ગદર્શનમાં પ્રવીણભાઈ આશોદરિયાના માર્ગદર્શનમાં આવા સજન લોકો અને શ્રેષ્ઠીજનો ખેડૂતોને ત્યાં હાટ આપવાના છે અને બહુ સારી રીતે વેરિફિકેશન કરવાના વસ્તુની અંદી લેબોરેટરી કરવાના એક પણ માણસ ખોટો ઘરે એના માટે પૂરી તકેદારી લેવાના અને આવા સમયમાં મારા વાલા મિત્રો સુરતના સજનો કાઠિયાવાડી કમાઉ કારીગરો અને કલાકારો સુરતની અંદર ખૂબ વસી રહ્યા છે મારા ગુજરાતી ભાઈઓને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ મેળામાં ખાસ જાયજો અને બહુ સારી વસ્તુ પ્રમાણિક વસ્તુ ગાયધારિત વસ્તુ આનાથી ખૂબ ફાયદા છે તમારું ઘર તેજસ્વી પ્રાણવાન અને તંદુરસ્ત બને એવી જ રીતે ગામડામાં ખેતી કરતો ખેડૂત છે ને એને પોષણક્ષમ ભાવ મળે અને વૈશમાં વસેટીયાઓનો દૂર કર્યા છે આ પ્રફુલભાઈ સંજયલીયા રાજ્યપાલ સાહેબ એનો એવો એક અભિગમ છે કે ડાયરેક્ટ ખેડૂતોને સારા ભાવ મળે તો સસ્તામાં સસ્તી વસ્તુ સુપર ક્વોલિટીની અને તમારા ઘર આંગણે અને મિત્રો મેળાવાળાઓને હૃદયથી સપોર્ટ કરજો તમારા પરિવારના છે એવું સમજીને એને સાથ સહકાર આપજો અને તમને એમાં કોઈ ખેડૂ ગમી જાય એના વિચાર એનું કર્તવ્ય એનું કર્મ એનું કાર્ય અને એની પ્રોડક્ટ તો એની સાથે લાઈફ ટાઈમ જોડાઈ જાયજો અને વરહમાં બે વારની એની વાડી આટો મારવા જાયજો એટલે તમને ખબર પડે કે આ કાંઈ ખોટું નથી કરતો ને મિત્રો આપણે એક કાપડ લેવા જાય છે તો દુકાનવાળાને આહૂડ આવી જાય તઈ એની ત્યાંથી સડી સેટર કે બુસ્કોટ લઈશી પણ તમે તમારા ઘરમાં વાપરવાની ચીજ માટે હંમેશા સસ્તામાં સસ્તું ગોતો આ સિસ્ટમ કાઢી નાખો નકર છોકરા છે ને બાવી વર્ષે આંગળી ચાલીને કિડનીને ડાયાલિસિસને ડાયાબિટીસને દવા લેવા જવું પડશે સમજદારી આરોગ્યમાં અને તંદુરસ્તીમાં પરિવારની કેળવણી કરવી એ આપણી વડીલોની અને આખા પરિવારની જવાબદારી છે તો માટે આ અવસર સૂકતા નહીં મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે ઘરે ઘરમાંથી નીકળી પડજો અને સૌરાષ્ટ્રમાં સુરતથી પાછા ખેતી કરવા આવવા જોઈએ એટલી ડિમાન્ડ ઊભી કરો ગાય આધારિત ખેતીની ગાય બચશે પ્રાણવાન સમાજ નિર્માણ થાય આરોગ્ય બચશે તંદુરસ્તી બનશે અને તમારા છોકરા છે ને પાટું મારે ને તો પાણો ભાંગી નાખે એવા થાય બાકી તમે એવું વિચારતા હોય તો દુનિયામાં કોઈદી કોમ્પ્યુટરમાં ખાવાનું નહીં બને એટલે નકરા કોમ્પ્યુટરને મોબાઈલની વાહે ગાંડા તુર ન રહેતા નકર ઘીરે ઘીરે એક એક ગાંડા જન્મ છે આવો અવસર સુકતા નહીં વંદેગો માત્રમ ભારત માતા કી જાય